પેલી ગાય ગાયો ના જેરા મોતી વાહરો કરીને નાઠી એ દોડીને વગડતી ઘેરાઈને રેલું ધવરાવા મોડી ધાબા દે છે એટલે પેલો રબારી લુણી જેવું બોલ્યું કે ડેરાની મોનતા મોની છે એટલે આ ગાય ને રેલું લીધું પેલા ને હાથો વિશ્વા પડ્યો લ્યા કે લાઈને વની મોનતા કરી આવું આવો મને વિચાર કર્યો નજર પડી પેલી વખડી ને બે ઈટીઓ હતી કણ એટલે લુણી રબારી ને વિચાર કર્યો કે કોક દેવ નો વાહો સૌ હોય કે માં તારા નોમ ઠોમ ની મને ખબર નથી પણ મારું આ શેરડીનું ઢોર જો રેલો લહે તો માં તારો હવા પાસે ઝીનો ગાડવો હોય લાઈન દીવો કરે આવ્યું અને મોનતા મોની એટલે ઓનો તો ભાઈ પડસા હાલવાના હતા અને જંગલનું મંગલ બનાવવાનું હતું ત્યાં 3 વાગ્યા એટલે ગાયના ઝેરામાં વાહારો કરીને ઢોર ઘેર નાઠ્યું એટલે ઘેર આવ્યું એટલે રેલા ઉપર આવીને ઘૂરીને ધવરા મોડ્યું એટલે દાડો હાથને ગાયો વળી ઘેર એટલે રબારીએ પૂછ્યું ની ઘરની વાજવાને કે ભાઈ ગાય જેરામાં દોડીને ઘેર આવી છે 3 વાગે તો રેલું ધવરાયું ન ધવરાયું એટલે ઘરની વાજવાને કીધું કે ભાઈ રેલા તો ધાબા દે છે કે અમે એક ડેરાની મોનતા મોની છે અને એને હવા પાસે ઝીનો ગાડવો મોન્યો છે હું ધરાઈ આવું તમને પેલો ઝીનો ગાડવો લઈને પેલી વરખડી આવ્યો એટલે પાવડિયા વરખડી આવ્યો મનો દીવો કર્યો હાથ જોડીને બોલ્યો કે માં આવા સતના પડસા હાલતી રહીએ જો કદી ચહર ભાઈ હોબડું તો માં જો કદી મારા દીકરો નહીં દીકરો હાલે તું એ મૂળી બારી દીકરો હાલે તો તારા પર પેલા ખોડા નો દીકરાની નો રીત નો રિવાજ ઉતાર્યો આ લુણી રબારીઓ ને પેલા ખોડા ના દીકરા નું રીતિકણ બાબરી ની ઉતર છે એનું હવા પંચે નું નેવોજ થાય છે એવું હોવાનું કરવેઠું છે એ લાગણી આયા પરંપરા હોવાનું કરવેઠું ચાલુ છે
ચાલી રેજે તારા સતનો પાર નહીં દેવી, માદી તો મરતોલી ગોમ જંગલમાં મંગલ બનાયું, જગત માં મરતોલી ગોમ એવું અમર આશુ દેવી તીએ, નાણા તો દેવી એ સતના પડસા યાલનાર સરે દયાથી ભઈ મરતોલી ગોમની નવી વહણી થી, મરતોલી ગોમ વસુ ભૂંભળિયાર બારી આવીને વસ્યા, એ ભૂંભળીએ વાઘનું કર્યું કાઠી લોકો આવીને આ ઘણી ગાયો લઈ જતા હતા, દાડે ભૂંભળિયોની ગાયામાં કાઠીનું ધરાગડું પડ્યું, એટલે કાઠી લોકો ગાય વાંચીને ડ્યા, તંદાળ મારી યોગ માયા મરતોલીમાં બેઠેલી હતી, ભૂંભળિયોને ખબેર પડી કે આપણી ગાયો કહી લઈયા, પણ ઓન વિશ્વાય તો કે યોની ના બીતી અહીંયા હોમદી હતી મારી યોગ માયા, એમાં ચહેર આપણી ગાયોમાં કહ્યોનું ધરાગડું પડ્યું, માં ગાયો લઈ જાહે ગાયો લઈ જાહે સુરુ વાસુ ખે, દંડાળ આ દેવીને નાણા માફો જોડ્યો, એ ગાયોની વાળી અઢી મળીને મારી યોગ માયા ને પરંપરા વન અમર ગાડીઓ રાખવાની હતી, દાડે મારી યોગ માયા માફો જોડીને પેલા કહ્યોના ધારામાં પડી રહ્યા, ગાંઠિયોને મારીને ગાયો પેલી પાછી વાળી, ભૂંભળિયોની ગાયો વાળી લઈને જેવું કીધું કે ભૂંભળિયો બાર્યો અભણો ને, તમે હેડશો નહી ગાયો તો વાળી મુજી હર પાછી લાવીશું, તે દાડ જાગરિયા હોય ને હાચો પડશો ને હાચો વિશ્વા તો, તે દાડ ભૂંભળિયોની પેઢીમાં બેઠી રે મોતી ભાભ્યા, આ મરતોલી ગોમ નવું વહાયું અને જંગલમાં મંગલ કરીના દેવી અત્યારે હાલ બેઠી છે, કેશર ભવાની બેઠી છે અને તંદાળા ભૂંભળિયા રબરિયા આવીને વાહગનું વહાયું, એટલે તે દાડે ઢોરોમાં ધરાગડો આવીને પડતો, એટલે આ ભૂંભળિયો રબરિયોની ગાયોમાં આવીને ધરાગડું પડ્યું, એટલે મારી યોગમાં ચહેર ભૂંભળિયો જન્મ મળેલી હતી, તે કાઠી લોકો ગાયો આચીને જ્યા, એટલે આ ભૂંભળિયોને ગેરખબર પડી કે ગાયો લઈ ગયા કહી, તે કે માં આજ ગાયો લઈ ગયા ને માં સોરું વાસરું હું ખાહું, તે દેદાળે ચહેર બોલી કે ભૂંભળિયો તમે ગભરાવો નહીં, હું ચહેર
માફો જોડીને ખોડું ખપ્પલ લઈને અને ગાયો કહ્યો નાશ કરીને ગાયો વાળીને લાવું છું પાછી. તે દાડે જાગરિયા કહ્યો નાશ કરીને અને મારી યોગમાં ચહેર માલ ઢોલ લઈને ઘેર વળી પાવડ્યા વગર ભલે વળી ભાઈ ભાઈ વનો મોટો મેળો ભરાય છે ભાદરવી પુણે વનો જબરજસ્ત મોટો મેળો ભરાય છે નાણા પાવળિયા જગત જગત વસ્તી દર્શન આવ દુખિયારોનો દુઃખ મટાડવો જોન પારણો બંધાવ મારી મેઠા ઝાડની દેવી વના જબરજસ્ત આખી ગુજરાતમાં પડશે ચાલુ સતના પરસા વતરતી હતી અને આજે કળિયુગમાં સતના પરસા આલે વિચાર કર્યો કે જુગો જુગ મારી અધોની રે એવું કરું. એ મેઠી વરખડી 900 વર્ષ જૂની છે. અત્યારે હાલ 900 વર્ષ જૂની મેઠી વરખડી છે. એ મેઠી વરખડી ભમર્યું મર લાઈન બિહાર્યું અને એનો હવન હોય ગમે એવો દવાડો થાય એને મોલ્યા દાડે ભમરો વાય કાઢી દેવાનું. એ કે ભાઈ ભમરા ઉઠતા નહીં, કાલ માતાનો હવન છે એટલે વાય કાલો એટલે ગમેલો ધુવાડો થાય તો આજે ઉડું નહીં ભમરા. એવી નાણાવાની અમારે અધન્ય છે ને અત્યારે હાલ સતનો પડસો ચાલુ છે બગાડ. ભલો છે ભાઈ ભલો ભાઈ ભાઈ ભ
બરતોલી ગોમ ભેડું મળીને વને ઓને જેવો વિચાર કર્યો કે અમારી યોગ માયાનો મોટો જગન કરીએ. હવા હો કુંડીનો યજ્ઞ કરવો છે, તય દાળોનો મેળો રાખ્યો, પેલા જગત જગતની વસ્તી નમી, પાખેરવાની વસ્તી ઝૂટી જાગડિયા, એટલે ભેલાવાનું રહોળાનું બનાયેલું ભોજન નિહારમો રાખ્યું તું. તે દાળે આ યોગ માયાને જેવો વિચાર કર્યો કે આ જગતમાં પોક પડશો આલુ, આ જગતની વસ્તીનો એમ પરસો ચાલુ રે એવું નિશોન આલુ. દાડે એક દાડો જગન ચાલ્યો, બે દાડા જગન ચાલ્યો, વસ્તીની દાણા હતી એના ઉપર વસ્તી અજબો આવી જી, ખાવા પીવાનું ચાલુ રાખ્યું. એટલે ગામમાં માણસો હોજ હોજ મળીને ઝેરના મઢે બેઠા, વિચાર કર્યો કે આપણે આટલી રસોઈ બનાવેલી છે, એ રસોઈ ઉપરાંત વસ્તી આવી જી, કાલ બીજો દાડો છે આ વસ્તી ને આ રહોડું હનુ પોક્ષે, એ આવો આપણી આબરૂ રહે. તમે ગભરાવો નહી, મારી ચુંદડી પડી છે, એ ચુંદડી આ લાડવો ઉપર ઉઠાડો ને, મારું ચહેરું નામ લઈને આવનારી વસ્તી ને પીરહો, એનું ખાધ્યું નેઠવાની દ્યું. જાગરિયા પેલી ચુંદડી પેલા લાડવો ઉપર ઉઠાડી, એટલે પેલી વસ્તી ને જેમ પીરહી એમ નેઠવા ન મળ્યું, વનો સદનો પડસો રહ્યો. લ્યા હોજ પડી પેલી રસો નેઠી ના આખું ગમ જમ્યું, એટલે ગમના આગે વનો વિચાર કર્યો કે આ નિશોન રે, એટલે લાડવા લઈને પેલી ચુંદડી માં મઢીને મેલ્યા. અત્યારે હાલી હાજરી માં એ જાગરિયા મોજુદ છે. ભાઈ ચંદાળ આ ભૂંભળ્યો ને મારી યોગમાં જન્મુખ મળેલી હતી, અને ગોમ ગોમેળું ભેડું થઈને અને વિચાર કર્યો કે આ મારી યોગમાયાનું મંદિર થઈ ગયું, મોટો જગન આદર્યો છે. એટલે ગોમ ગોમેળું ભેડું થઈને અને આનો જગન આદર્યો, ત્રણ દાડોનો જગન આદર્યો, એટલે વસ્તી ધારીથી રસોઈ બનાવીથી એના કરતા લાખો મોની વધારે આવી ગયું. એટલે એક દાડો બે દાડા થયા, ત્રીજો દાડો ઉજ્યો, એટલે ગોમના મોટા આગેવાનો ભેગા થઈ વિચાર કર્યો કે આપણે વસ્તી ધારી હતી એના કરતા વધારે આવી ગઈ, તે હવે આપણે આ માતા આબરૂ રાખે રહે ને કે આપણી આબરૂ રહે નહી. તે દાડે મારી યોગમાં જયારે આઈને બોલી કે ભાઈ ગોમના આગેવાનો કોઈ ગભરાવો નહીં, અને મારી ચુંદડી મોટી છે એ ચુંદડી રસોઈ ઉપર જઈને ઉઠાડજો, અને જેમ તમે આલશો એમ હું નેઠવા દઈને ચહેર હું રહોડો હાજર રહ્યો. તે દાડા રણછોડબાલા મારી યોગ માયા રહોડો ઉભી રહી અને જગતની વસ્તીને જમાડ્યું, હોજ પડી આખું ગોમ જમ્યું. એટલે ગોમના આગેવાનો એમ કે માતાની ચુંદડી લઈ અને પોટ લાડવા લઈને અને ચહેરના પાર મેલ્યા મોય મઢીને, અને અત્યારે હાલ મોજું છે જાગરિયા એ લાડવાનું કોઈ થયું નહીં. અત્યારે હાલની હાજરીમાં જે તે દાડે બનાવ્યા હતા
એવા ને એવા આજે લાડવા છે અને ઈંગો લગાડે કોઈ ફેર પડ્યો નહીં. એ આવવાનો અમારે અધંશ જાગ્યા ભગાઈ ભાઈ ભાઈ ચંડી સાઉંડા એ ચહે યોગ માયાસ આવનો નિશો ભાઈ એ નાણા એમ જગત જગત ની વસ્તી નું ભેલા કોમ કરવા મોડી લ્યા મદે ભૂંભળ્યો જીભોન બોલ એક આ ચહેર કોમ કર્યા વની રહેતી નથી મારી યોગ માયા રે સપનો પાર નહી તારા તેજ નો પાર નહી ખમા મારી ચહર ખમાતન તોલી ગોમ મર ગવરાયું જગત મર ગવરાઈ દીધી મા ભૂંભળ્યો નો જગત મો નો મરાશો તીથી માં જગત મોજી જોયો બેઠી તારા સદના પડસા ચાલુ છે મા લાલસ મો વાયની શહેર એવું નો મુરાશું ટૌકાની ચહેર એવું નોમું જગત નો એમ રાશું સતીશ ભુવા નો નોમ મરાશો સુરત જિલ્લામાં જી સુરત જિલ્લામાં પાહોદ્રું જગત નો એમ ગવરાઈ નો શું તારા સતનો પાર નો રહ્યો માદે ભુવાની જીભોન વળી બળદે ખટોણાની પેઢી મોતી નોમ રાશો હે માયાઓ ને આવો નોમ રાખતી રેજે રે
માથી જેજા પાટચાલો નો મોય મરાશો એ જગત મો ગોળત્રુ મરાશુ સાબર કોઠામો માં શુમગઢ મો જઈને લલુ ખોબલ્યા ને શનમુખ મળી માં લલુ ખોબલ્યા નો જગત મો નામ થી અમાર ગવરાય નો છો દેશ પરદેશ ની વસ્તી શુનગઢ મો આજન માં જેવું મરતોલી છે એવું શુનગઢ બનાયું એક માતન મારી જોગ માયા શેખાનો બારીશું એ માં વિહેર ગોગા મોમીનો શેવક શું